નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ન્યૂઝ અપડેટ સાથે હું છું નિધિ. હેડલાઇન્સ પર નજર કરીએ. પંચમહાલના શહેરા સ્વામિનારાયણ મંદિર ખાતે 19મો ભવ્ય શાકોત્સવ યોજાયો. આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહેલા જેતલપુર મંદિરના હરિસ્વરૂપદાસજીએ 3 દિવસ હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણ કરેલા ઉત્સવોની રસપ્રદ કથાઓનું રસપાન કરાવ્યું. મોટી સંખ્યામાં હરિભક્તોએ બાજરીના રોટલા અને ઘી, ગોળ, કઢી, ખીચડી તેમજ રીંગણના શાકનો સ્વાદ માણ્યો. શક્તિપીઠ અંબાજીમાં વિકાસની અનેકો પરિયોજનાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ યાત્રિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને લઈને અનેકો સુંદર કામગીરી કરવામાં આવી. દાંત તાલુકાના બારવાસ પ્રાથમિક શાળાના ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકી રિસેસના સમયે શાળાની સામે બાજુ દુકાન જતી વખતે બેડા તરફથી પૂર ઝડપે આવતા બાઇક ચાલક હેડફેટમાં લેતા અકસ્માત સર્જાયો. બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના ચાડા ગામના રાજપૂત રમેશજી માં નર્મદાની પરિક્રમા પૂરી કરી આવ્યા બાદ રમેશજી સવાઈજી રાજપૂત ચાડાવાળાના પરિવાર દ્વારા ગંગા થાળી કરવામાં આવી. તો 3,300 કિલોમીટરની માં નર્મદાની પગપાળા પરિક્રમા પૂરી કરી ગંગા થાળી કરી. જામનગરના કાલાવડ ગ્રામે પોલીસે દારૂનો જથ્થો, મોટો જથ્થો ઝડપી પાડ્યો. 1,860 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપાયો. ઉના વેરાવળ રોડ, નેશનલ હાઈવે અને ઉના દીવ રોડ પર બંને સાઈડ 52ના વૃક્ષો 3-3 ફૂટ રોડ પર આવી જવાના કારણે અકસ્માતનો ભય. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો સ્વામી હરિસ્વરૂપદાસજીએ હરિભક્તોને જણાવ્યું હતું કે શાકોત્સવની ઉજવણીનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી વધુ મહત્વ રહેલું છે. ભગવાન સ્વામિનારાયણ લોયા મધ્યમાં દિવ્ય શાકોત્સવનો હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે 18 મણ ઘીમાં 80 મણ રીંગણનો વઘાર કરીને શાક બનાવીને હરિભક્તોને હિતપૂર્વક શાક પીરસીને જમાડ્યા હતા. ત્યારથી આ મહિનામાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાન શાક બનાવતા હોય તેવા દર્શન હરિભક્તોએ કરેલ હતા, સાથે આરતીનો પણ લાભ લીધો હતો. શાકોત્સવમાં હરિભક્તોએ બાજરીના રોટલા, રીંગણનું ભરતું, કઢી ખીચડી તેમજ ઘી ગોળની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી. તો શાકોત્સવમાં નરનારાયણ યુવક મંડળ સાથે જોડાયેલ તમામ હરિભક્તોએ ખડે પગે સેવા આપી હતી, જ્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે 3 દિવસ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત હરિસ્વરૂપદાસજીએ કથાનું રસપાન કરાવ્યું હતું, જ્યારે આ કથાનો લાભ મોટી સંખ્યામાં હરિભક્તોએ લીધો હતો. હવે વાત કરીએ અંબાજીમાં થઈ રહેલા વિકાસના કાર્યોની. તો અંબાજી નજીક આવેલા ગબ્બર પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા હજારોની સંખ્યામાં માઈ ભક્તો ગબ્બર પર્વત પર માતાજીના આશીર્વાદ લેતા હોય છે. ગબ્બર પર્વત પર સૂર્યાસ્ત પછી રાત્રિના સમયમાં પણ ભક્તો 51 શક્તિપીઠ પરિક્રમાનો લાભ લઈ શકશે, એ પણ કોઈ પણ જાતના ભય વગર. આ ડોમ તૈયાર થયા પછી રાત્રિના સમયમાં પણ જંગલી જાનવરનો ડર નહીં રહે, જેથી ભક્તો સુગમતાથી રાત્રિના સમયમાં આ પણ 51 શક્તિપીઠના પરિક્રમા પર્થ પર તમામ શક્તિપીઠોનો એક જ જગ્યાએ દર્શનનો લાભ લઈ શકશે. યાત્રિકોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરતા ગબ્બર પર્વતના 51 શક્તિપીઠ પરિક્રમા પર્થ પર લોખંડની જાળીના ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી રાત્રિના સમયમાં પણ ભક્તો કોઈપણ ભય વગર પરિક્રમા કરી શકશે. રાત્રિના સમયે કોઈપણ જંગલી જાનવરથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે આ ડોમમાં સુંદર લાઇટિંગની પણ કામગીરી કરવામાં આવશે. રાત્રિના સમયમાં ભક્તો જ્યારે પરિક્રમા કરશે તેમજ તેમની સુરક્ષાની સાથે સાથે અદ્ભુત રોશની અને લાઇટિંગની પણ નજારો જોવા મળશે. હવે વાત કરીએ દાંતા તાલુકામાં થયેલા અકસ્માત વિશે. દાંતા તાલુકો અંતરિયાળ અને ડુંગરાઓથી ઘેરાયેલો છે, ત્યારે દાંતા તાલુકામાં મોટા ભાગના રસ્તાઓ ઢણાંક અને વળાંકવાળા હોવાથી દિવસે ને દિવસે અકસ્માતના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બારવાસ ગામે 1માં અભ્યાસ કરતી બાળકી બ્રેકના સમયે શાળાની સામે આજુબાજુની જે દુકાન હતી ત્યાં આગળ ગઈ હતી, ત્યારે બેડા તરફથી પૂર ઝડપે આવતા બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા બાળકને વાલીને જાણ કર્યા વગર શાળાના શિક્ષકો દ્વારા પોતાની પ્રાઇવેટ ગાડીમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.
પાલનપુરની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીનું મોત નિપજ્યું હતું. વાત કરીએ તો પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી બાપુ પધારેલ મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. અમરીબા હરસિંહજી રાજપૂત પરિવાર દ્વારા આ સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામી સચ્ચિદાનંદજી બાપુનું પ્રવચન સાંભળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેમાં રમેશજી રાજપૂત તમામનો આભાર માન્યો હતો. આ ગંગા થાળીના પ્રસંગમાં ચાડાના સંત રામ લખનદાસ બાપુ વાવથરાદ પૂર્વ ધારાસભ્ય રાજપૂત સમાજના અગ્રણી રાજપૂત બનાસ બેંકના ડાયરેક્ટર સહિતના સંતો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સ્વામી સચ્ચિદાનંદ બાપુના પ્રવચન સાંભળ્યા બાદ તમામ ભોજન પ્રસાદ લીધા હતા. 31st આવી રહી છે ત્યારે ગ્રામ્ય પોલીસ દ્વારા હવે ચારે તરફથી સુરક્ષાના મામલે હવે જોવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જામનગર જિલ્લાના કાલાવડમાં 31st ઉજવણી પહેલાં ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી છે. દારૂનો જથ્થો ઝડપાયો છે. કાલાવડના કોઠા ભડુકિયા ગામની સીમમાંથી 1860 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે. દારૂનું કટિંગ કરતા બે આરોપી ઝડપાયા છે. એક આરોપી ફરાર થઈ ગયો છે. તો કાલાવડ ગ્રામ્ય પોલીસે 9,30,000 નો દારૂ થાર ગાડી, 10,30,000 નું બાઇક સહિત 20,11,000 ના મુદ્દામાલ સાથે બંને આરોપીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત કરીશું ઉના શહેરમાં થયેલ બાવળના વૃક્ષોના સામ્રાજ્યની. ઉના શહેરના મધ્ય ભાગમાંથી પસાર થતી નેશનલ હાઈવે 8 નંબર પર તેમજ ઉના દીવ રોડ પર બાવળના વૃક્ષોનું સામ્રાજ્ય જોવા મળે છે. આ દ્રશ્યો છે આનંદવાડ ખાદી ગ્રામ ઉદ્યોગથી વેરાવળ બાયપાસ સુધી બાવળના વૃક્ષો રોડ પર 3-3 ફૂટ આવી જવાને કારણે રાહદારી વાહન ચાલકો તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સતત અકસ્માત થવાનો ભય, બાળકોના માતા પિતા તેમજ રાહદારીઓ ઉપર સતત મોતનું જોખમ સેવાઈ રહ્યું છે. આ બાવળ વૃક્ષોના કારણે થઈ રહ્યું છે. તો આ રોડ ઉપર અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે તેમજ આ રોડ ઉપર જોખમકારક વળાંકો આવેલા હોય, જેના કારણે પણ બાવળના વૃક્ષો રોડ ઉપર હોવાના કારણે સામેના વાહનો આવતા ન દેખાવાના કારણે પણ અકસ્માતનો સતત ભય સતાવ્યા કરે છે. તેવી જ રીતે ઉના દીવ રોડ પર આવી જ રીતે બાવળના ઝાડ રોડના અડધી વચ્ચે આવી ગયેલી જોવા મળી રહ્યા છે. ઘણા વર્ષોથી આ રોડ પર સાઈડ જે તે લાગતા વળગતા વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી. ઉનાને દીવને જોડતો રોડ પર હાલ 31 ડિસેમ્બરના કારણે વાહનોની અવર જવર વધારે હોવાના કારણે અકસ્માતનો સતત ભય જોવા મળી રહ્યો છે. આ રોડ પર અકસ્માત થવાના સતત ભયને કારણે બાળકો તેમજ રાહદારીઓ દ્વારા જે તે લાગતા વળગતા વિભાગોને આ રોડ પર આવેલા બાવળની તુરંત દૂર કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે. પ્રદેશ મહામંત્રી અખિલ ભારતીય કોળી સમાજ ઉના એ પ્રવાસન રામ દીવ તુલસી શ્યામ અને સોમનાથ સાથે જોડાયેલ શહેર છે. ઉના દીવ રોડ અને ઉના શહેરથી બહાર નીકળતા લામદાર રોડ સુધી એકદમ બાવળના ઝુંડ રોડ સુધી આવી ગયા છે, વ્હાઈટ પટ્ટા સુધી આવી ગયા છે, જેને કારણે વારંવાર અકસ્માતો થાય છે. એટલે અમારી સરકારને માંગ છે કે વહેલી તકે આ બાવળના ઝુંડ દૂર કરવામાં આવે. હમણાં 31st અને ક્રિસમસ જેવા તહેવારો આવવાના છે ત્યારે પ્રવાસીઓ ખૂબ આ વિસ્તારમાં આવતા હોય છે ત્યારે આ ઝુંડના કારણે વારંવાર અકસ્માતો થાય છે. આ વૃક્ષોનું કટિંગ નહીં કરવામાં આવે તો હજુ પણ અકસ્માતો થશે. ભૂતકાળમાં બી અકસ્માતો આ વૃક્ષોના રોડ ઉપર આવવાના કારણે થયા છે. તો વહેલી આ વૃક્ષોનું કટિંગ કરવામાં આવે તેવી માંગ છે. રસિકભાઈ, બીજું કહી શકાય કે એલમપુટ્ટી જે સામે કાંઠેના જે બાળકો વિદ્યાર્થીઓ સાયકલ લઈને ભણવા આવે છે તેની પર અકસ્માતનો સખત ભય સતાવે છે, શું કહેશો? હા, એટલે રોડ ઉપર વૃક્ષના બાવળના થડ આવી ગયા છે, એમના કારણે રોડ ટૂંકા બન્યા છે. રોડ ટૂંકા બનવાના કારણે સામેની સાઈડમાં કયું વાહન આવે છે એ બી ન જોઈ શકાય એવી પરિસ્થિતિ લામદારથી જય ગુરુદેવ વાળી સુધીની છે. ત્યારે વહેલી તકે વિદ્યાર્થીઓ માટે અને લોકો માટે અને પ્રવાસીઓ માટે આ કટિંગ કરવામાં આવે એવી લોક માંગ છે. મારું નામ ચૌહાણ મયુર છે અને હું ઉનામાં રહું છું, ઉનાના વાડી વિસ્તારમાં રહું છું. અને આ જે ઉનાનો નેશનલ હાઈવે છે ત્યાં જે રોડની અંદર બાવળિયા જે ઉગી ગયા છે અને તે રોજના વાહન ચાલકોને આવવા જવામાં નડે છે.
અને પ્લસ બીજું કે તંત્ર દ્વારા આની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે આ ઉનાના ડેન્જર વળાંક કહેવામાં આવે છે, જે જય ગુરુદેવનો વળાંક અને એની આગળનો વળાંક, જે રાત્રે બહુ વાહન ચાલકો, ટ્રક ચાલકો, ટુ વ્હીલર અને ફોર વ્હીલવાળાને બહુ જ તકલીફ પડે છે. તો મારે તંત્રને એટલી જ વિનંતી છે કે આનું કોઈ કામ કરવામાં આવે, જેથી કરીને રોજના વાહન ચાલકોને આ નડતર રૂપ થતા બંધ થાય, જે રોડની 3 મીટર અંદર લેવામાં આવે બાવરિયા, જેથી કરીને તકલીફ ઓછી પડે. અને ચોમાસામાં તો ખાસ કરીને બહુ જ તકલીફ પડે છે, કેમ કે જે બાવરિયા ઉગી નીકળે છે જ્યાં ત્યાં, તેની કોઈ સફાઈ કે આ તે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. તો મારું તંત્રને એક જ કહેવાનું છે કે આની જેમ બને વહેલામાં વહેલા કાર્યવાહી કરી અને આ રોડ સાફ કરવામાં આવે, જેથી કરીને જે ઉના તાલુકાના નાગરિકો છે, જે આ નેશનલ હાઈવે સાથે અનેક ગામડાઓ જોડાયેલા છે, જેથી કરીને રોજ કામ પર આવવા જવાવાળા સ્કૂલે આવતા છોકરાઓ જે સાયકલ લઈને જાય છે અને સાયકલ લઈને આવે છે, ખાસ કરીને એને પ્રોબ્લેમ થાય છે. તો બસ તંત્ર જેમ બને બધી કાર્યવાહી કરે અને આ બાવરિયાનું નિવારણ કરે. મારું નામ છે સાકર શૈલેષ કાંતિભાઈ, હું સાહિત્ય હાઈસ્કૂલમાં ભણું છું. હોસ્ટેલેથી સાહિત્ય હાઈસ્કૂલ જવા માટે સાયકલ લઈને જાઉં છું. રસ્તામાં બાવળિયા વધી ગયા છે બંને બાજુ, તે સરકારને કપોવા વિનંતી કરું છું. સાયકલ લઈને તમે ક્યાંથી ક્યાં સુધી જાઓ છો? સાયકલ લઈને સાહિત્ય હાઈસ્કૂલેથી હોસ્ટેલેથી સાહિત્ય હાઈસ્કૂલ સુધી ભણવા જાઉં. આ કયો રોડ આવેલ છે? આ વેરાવળ રોડ છે. હાલમાં સ્થિતિ બાવળની સ્થિતિ શું છે? આનંદવાડી શું સ્થિતિ છે? બાવળની સ્થિતિને કારણે તમને શું? બાવળની સ્થિતિને કારણે અમને નડે છે રસ્તા પર. અકસ્માતો ભય રહે છે. દરરોજ અપડાઉન કરું છું. સરકારશ્રીને તમે શું કહેવા માંગો છો? સરકારને અમે એટલી અપીલ કરવા માંગીએ છીએ કે બાવળિયા કપાવે તે માટે. મારું નામ છે બિચલભાઈ મનુભાઈ સોલંકી. હું રોજ માટે વાડીએ જાઉં છું. મારી વાડી વેરાવ રોડ ઉપર આવેલી છે, તેને જયગુરુની આગળ છે. હું રોજ વાડીએ જાઉં છું અને રસ્તા પર બાવળિયા ઉગેલા છે, એ 3 ફૂટ દૂર ખસવા માટે તંત્રને હું વિનંતી કરું છું. અને હું રોજ આવું તો નડતર રૂપે મને ટુ વ્હીલમાં ફોર વ્હીલમાં વધારે લોકોને નડે છે, માટે તમે તંત્ર તમે આ ધ્યાન આપો અને તમે આ કાર્યવાહી કરે તમે કરો. આજની આ ન્યૂઝ અપડેટ્સમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો લાઈવ 24 ન્યૂઝ.